નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ કલાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ધોરણ 11 સાયન્સ કેમિકલ બોન્ડિંગ એની અંદર આપણે સહસ્પંદન રચનાઓની વાત કરી હતી. થોડોક દિવસે બ્રીફ આપી દઉં એમાં શું વાત કરી હતી આપણે કે ભાઈ એમ કીધું હતું કે ભાઈ સહસ્પંદન રચનાઓ એટલે શું કે ભાઈ લુઈસ સ્ટ્રક્ચર જે હોય છે લુઈસ બંધારણ એ ઘણા બધા પ્રકારના હોય છે કે ભાઈ ઘણા અણુ અથવા આયનો છે એ એક કરતા વધારે લુઈસ બંધારણો ધરાવે છે અને આ બધા જ બંધારણો જે છે એ અણુની સાચી સમજૂતી આપી શકતા નથી તો આવા જે બંધારણો છે એને લુઈસ બંધારણો કહેવાય અને અણુની સાચી સમજૂતી માટે આપણે એ આ લુઈસ બંધારણો છે એનું એક સરેરાશ સ્વરૂપ જેને આપણે સહસ્પંદન સંકર બંધારણ કહીએ છીએ એની આપણે વાત કરી હતી. ગયા લેક્ચરની અંદર એમ આપણે ઓઝોન છે એના સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ લીધું હતું. આજે આપણે જે છે એવા બે એક્ઝામ્પલ છે કે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમાં ઉદાહરણ નંબર છે 4.3 અને એક છે 4.4, બરાબર. એમાં પહેલું જે ઉદાહરણ છે એની આપણે શરૂઆત કરીએ. મતલબ 4.3 હું રકમ હું છે એટલે કે ભાઈ CO3-2 એટલે કે કાર્બોનેટ આયનની રચના સહસ્પંદનના પર્યાયમાં સમજાવો. વિદ્યાર્થી મિત્રો, કાર્બોનેટ આયન જે છે CO3- એનું લુઈસ બંધારણ આપણે બનાવવું પડે પહેલા. તો આપણે જોવો તો વિદ્યાર્થી મિત્રો CO3-2 છે એનું લુઈસ સ્ટ્રક્ચર બનાવવું હોય તો પહેલા શું કરવાનું કે ભાઈ આપણે એ મધ્યસ્થ પરમાણુ નક્કી કરવાનો છે કે ભાઈ આ ચાર પરમાણુ છે એમાં મધ્યસ્થ પરમાણુ કોણ રહેશે કે ભાઈ એમાં જે કયો હશે સૌથી ઓછો હશે કાર્બનની સંખ્યા સૌથી ઓછી છે બાકીના પરમાણુ હોય એ ક્યાં જાય કે ભાઈ એના છેડે હોય ક્યાં હોય છેડે બરોબર છે પછી શું હોય કે ભાઈ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીએ ઉંગળી આપણે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર છે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો કે ભાઈ કાર્બન વત્તા ત્રણ ઓક્સિજન વત્તા ઋણભાર હોય એ ઉમેરી દઈએ ધનભાર હોય એટલે બાદ કરી દઈએ બરાબર કાર્બનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય 4 ઓક્સિજનની અંદર 6 અને ઋણ ભાર 2 છે એટલે 2 ઉમેરો 4 ને 2 6 6 2 બાર 6 3 18 18 ને 6 24 થશે એટલે 24 ઇલેક્ટ્રોન જે છે એ કેવા થશે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર. હવે આપણે વાત કરવાની છે બધા વચ્ચે એક એક સિંગલ બોન્ડ બનાવીને કે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે 3 બંધ વિના એટલે 6 ઇલેક્ટ્રોન થશે એનો મતલબ કુલ ઇલેક્ટ્રોન 24 હતા 6 વપરાણા બધા કેટલા કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન 24 માઇનસ 6 કેટલા થશે કે ભાઈ 18 ઇલેક્ટ્રોન થશે. હવે આપણો નિયમ શું કહે છે પેલા છેડાના પરમાણુ હોય એનું અષ્ટક પૂરું કરવું જો આની પાસે 2 છે મતલબ કેટલા આપવા પડે 6 આપી દઈએ બરાબર આને કેટલા આપી દઈએ આપણે 6 આપી દઈએ આને કેટલા આપીએ 6 આપીએ. પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કાર્બનની સંયોજકતા મહત્તમ સંયોજકતા 4 છે અહીંયા 3 સંયોજકતા સંતોષાય છે એનો મતલબ જે છે આપણે કોઈ એક ઓક્સિજન છે એની હારે કાર્બનનો ડબલ બોન્ડ બનાવવો પડશે અને બીજું એ કે ભાઈ બે ઋણવિજભાર છે ઋણવિજભાર હંમેશા છેડે હોય એટલે ભાઈ બે ઓક્સિજન છે એને આપણે એક એક ઋણવિજભાર આપો બરાબર નેગેટિવ ભાર જે છે એને આપણે આપી દઈએ. તો આ થઈ ગયું જે છે એ કાર્બોનેટ આયન નું લુઈસ સ્ટ્રક્ચર. હવે વિદ્યાર્થી મિત્રો તમે
અહીંયા ધ્યાનથી જોવો ને તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ દ્વિબંધ છે એ આપણે આ ઓક્સિજન ઉપર બનાવ્યું, એવી રીતે આપણે દ્વિબંધ આ ઓક્સિજન ઉપર બનાવી શકીએ, દ્વિબંધ આ ઓક્સિજન ઉપર બનાવી શકીએ। એનો મતલબ આ દ્વિબંધ છે એ કોઈ પણ એક ઓક્સિજન ઉપર અસ્તિત્વ ધરાવી શકે છે। તો અહીંયા આપણે એમ કહી શકીએ કાર્બોનેટ આયનના અલગ અલગ લુઈસ સ્ટ્રક્ચર બની શકે। તો અહીંયા જોઈએ આપણે લુઈસ સ્ટ્રક્ચર, તો લુઈસ સ્ટ્રક્ચર કઈક આવા થઈ શકે કે ભાઈ એમાં પેલું સ્ટ્રક્ચર કઈક આવું થઈ શકે કે ભાઈ સી છે કાર્બન, બરાબર ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, આની પાસે 6 ઇલેક્ટ્રોન છે, બરાબર છે, ઋણ ભાર છે, આની પાસે 6 ઇલેક્ટ્રોન છે અને ઋણ ભાર છે, આની પાસે 4 ઇલેક્ટ્રોન છે કોઈ પણ ભાર હતો નથી। આ થઈ ગયું એનું પહેલું સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। હવે આપણે જો સસ્પેન્શનને બે તીરથી દર્શાવાય છે આવી રીતે જોડેલા બે તીરથી, બરાબર છે। હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ ધારો કે આ ડબલ બોન્ડ છે, બરાબર, એ અહીંયા ટ્રાન્સફર થઈ છે, બરાબર છે, બરાબર। એનો મતલબ ધારો સોરી અહીંયા જે ઋણ ભાર છે એ અહીંયા ડબલ બોન્ડ તરીકે ટ્રાન્સફર થઈ જાય વિદ્યાર્થી, એનો મતલબ એમ થઈ જાય કે ભાઈ અહીંયા બે બંધ બની ગયા, અહીંયા બે થઈ ગયા, અહીંયા એક થઈ ગયો, એટલે ટોટલ કાર્બન ના 5 બંધ થઈ ગયા। જો દોરું એટલે તમને ખ્યાલ આવશે। હવે ધારો કે આપણે આ રીતે દોરી, બરોબર છે, ઓક્સિજન છે એનો ઋણ ભાર અહીંયા આવે, એનો મતલબ જે છે બે ઇલેક્ટ્રોન લઈને અહીંયા બંધ બનાવે એટલે એનો ઋણ ભાર દૂર થઈ ગયો, બરોબર છે, એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન વધે એનો બે બંધ બને, બરોબર। હવે અહીંયા તમે જોશો ને કે આ ઓક્સિજન પાસે તો એમ નંબર છે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે જોશો તો ખ્યાલ આવશે કે કાર્બન છે ને એની 4 જ સંયોજકતા હોય, 5 સંયોજકતા પોસિબલ થઈ શકે નહીં। એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ જો અહીંયા આ ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધમાં જોડાણ કર્યું હોય તો સ્વાભાવિક છે કે બીજો દ્વિબંધ હોય એ તૂટી જાય, કારણ કે 4 સંયોજકતા જ રહે, એનો મતલબ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પાછું અહીંયા ઓક્સિજન ઉપર જમા થાય, એનો મતલબ કે આ બે ઇલેક્ટ્રોન આવી જાય અને અહીંયા ઋણ વિભાર ઉત્પન્ન થઈ જશે, બરોબર છે। તો આ રીતે થશે। હજી આપણે એક પોસિબિલિટી કરીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થઈ જાય, બરોબર છે, જો ઇ અહીંયા ટ્રાન્સફર થાય તો કેવું સ્ટ્રક્ચર આપણને મળે કે ભાઈ કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ ઓક્સિજન। તો આપણે કહી શકીએ કે ભાઈ કાર્બોનેટ આયન છે એના આપણને 3 સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે અને આ ત્રણે ત્રણ બંધારણો જે છે એ કાર્બોનેટ આયનના સહસ્પંદન બંધારણો કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો ત્રણેય બંધારણો કાર્બોનેટ આયનની સાચી સમજૂતી આપતા નથી, તો અહીંયા લખાણ લખી શકીએ આપણે કે ભાઈ CO3-2 માટે 1, 2 અને 3 એ સહસ્પંદન બંધારણ છે જે CO3-2 ની સાચી સમજ આપતા નથી, માટે CO3-2 નું સહસ્પંદન સંકર બંધારણ મેળવવું પડે જે નીચે મુજબ છે, નીચે મુજબ પ્રાપ્ત થાય છે, બરાબર છે।
એનું સસ્પેન્શન સ્ટ્રક્ચર કેવું થાય વિદ્યાર્થી મિત્રો એનું સસ્પેન્શન સ્ટ્રક્ચર કે આવું થાય કે ભાઈ કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા બધા ઉપર જે છે એ ડબલ બોન્ડ આપણે જોડી દઈશું પણ આ જે ડબલ બોન્ડ હશે એ વિદ્યાર્થી મિત્રો આંશિક દ્વિબંધ હશે કેવો હશે આંશિક બરાબર એનો મતલબ કે એ દ્વિબંધની શક્યતા દરેક ઓક્સિજન ઉપર રહેલી છે હવે પહેલા સ્ટ્રક્ચરમાં જોવો તો ઉપર દ્વિબંધ છે એટલે અહીં ઉપર આપણે દ્વિબંધ દર્શાવ્યો બીજા સ્ટ્રક્ચરમાં જોવો તો આ બાજુ જે છે દ્વિબંધ છે એટલે અહીંયા આપણે દ્વિબંધ દર્શાવ્યો બીજા સ્ટ્રક્ચરની અંદર આ બાજુના ઓક્સિજન ઉપર છે એટલે અહીંયા આપણે આંશિક દ્વિબંધ દર્શાવ્યો એટલે આ ત્રણેયનું મિશ્રણ કર્યું સરેરાશ સ્વરૂપ જે છે આ આપણને મળે છે એનો મતલબ બધા ઉપર જે છે આંશિક નિજવાર છે તો વિદ્યાર્થી મિત્રો માઇનસ લખીએ ને બરાબર છે એનો મતલબ e ઓક્સિજન ઉપરનો પ્રોપર વીજભાર બરાબર અને અહીંયા માઇનસ ડેલ્ટા લખીએ એનો મતલબ એ આંશિક વીજભાર દર્શાવે છે હું દર્શાવે છે એ આંશિક વીજભાર આપણે દર્શાવીએ છે બરાબર તો આ રીતે આપણે એનું સહસંબંધ સ્ટ્રક્ચર દોરી શકીએ છીએ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું કાર્બન ડાયોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે છે આની માટે ફરીવાર આપણે લુઈસ સ્ટ્રક્ચર દોરશું એવું નહીં કરીએ એક વખત આપણે તમને સમજાવી દીધું એટલે તમને લુઈસ સ્ટ્રક્ચર દોરતા તો આવડી ગયું છે હવે ડાયરેક્ટ જે છે CO2 નું લુઈસ સ્ટ્રક્ચર દોરો એટલે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું લુઈસ સ્ટ્રક્ચર કે કેવું છે કે ભાઈ કાર્બન એ ડબલ બોન્ડ થી ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આ બાજુ પણ જે છે ડબલ બોન્ડ થી ઓક્સિજન સાથે જોડાયેલો છે બરાબર છે હવે આ ઓક્સિજન ઉપર જે છે વિદ્યાર્થી મિત્રો એ ચાર ઇલેક્ટ્રોન છે જ્યારે આ ઓક્સિજન ઉપર કેટલા ઇલેક્ટ્રોન છે ચાર ઇલેક્ટ્રોન જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો થાય છે એવું કે જ્યારે પણ કોઈ અણુની અંદર દ્વિબંધ આવેલા હોય હું આવેલા હોય દ્વિબંધ કે ત્રિબંધ એટલે કે બહુબંધ આવેલા હોય તો એવા સ્ટ્રક્ચરની અંદર પોસિબિલિટી બને છે કે સહસ્પંદન રચના જોવા મળે મતલબ એક કરતા વધારે સ્ટ્રક્ચર જોવા મળે તમને એમ થાય કે અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા ડબલ બોન્ડ છે તો થોડું કઈ સ્ટ્રક્ચર જોવા મળે અહીંયા પછી શું ફેરફાર થઈ શકે શું ફેરફાર થઈ શકે હવે ફેરફાર એ થઈ શકે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા ત્રિબંધ બનાવવાની કોશિશ કરે હું બનાવવાની કોશિશ કરે ત્રિબંધ બનાવવાની કોશિશ કરે અને અહીંયા ત્રિબંધ બનાવે વિદ્યાર્થી મિત્રો એટલે સ્વાભાવિક છે કાર્બન પાસે કેટલા બંધ બની જાય કે પાંચનું સ્ટ્રક્ચર દોરીને તમને સમજાવું ધારો કે આ ઓક્સિજનને આપણે એક નંબર લેવા દઈએ હવે થાય શું ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે ઓક્સિજન હતો એને પોતાના ચાર ઇલેક્ટ્રોન માંથી બે ઇલેક્ટ્રોન એને ત્રિબંધમાં જોડ્યો કારણ કે કોઈ પણ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્ટેબલ રહેતું નથી એટલે લોન પેર એટલા માટે જ કહીએ કે એ પોતાની આજુબાજુ કોઈ એ પરમાણુ હોય ધનભારી તો એને જે છે ધનભારી નો મતલબ વિદ્યુત ધનમય તો એ એને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને વધારે બહુબંધ બનાવવાની કોશિશ કરે છે બરાબર છે એટલે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કેટલા બંધ થઈ ગયા ત્રિબંધ થઈ ગયા બરાબર છે અને ન્યા ત્રિબંધ થઈ જાય એટલે સ્વાભાવિક છે કે કાર્બન ઉપર 1 2 ને 3 4 ને 5 વિદ્યાર્થી મિત્રો કેટલા બંધ બની ગયા 5 એનો મતલબ સાફ છે કે અહીંયા કાર્બનની 5 સંયોજકતા થઈ છે કાર્બનની વધુમાં વધુ 4 સંયોજકતા હોય પણ સ્ટેબલ ન થાય એટલે આ જે દ્વિબંધ છે એ તૂટી અને ક્યાં આવશે એટલે કે ભાઈ એ આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય એનો મતલબ આ જે છે એ બંધ તૂટે અને આ ઓક્સિજન ઉપર જે
છે એ કયો વીજભાર આવી જશે એટલે કે એના ઉપર જે છે ઋણ વીજભાર આવશે કારણ કે બે ઇલેક્ટ્રોન મળી ગયા છે એને વાંધો નથી આવ્યો અને વિદ્યાર્થી મિત્રો આ જે ઓક્સિજન છે એને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા છે બરોબર છે એટલે એને ઉપર આવી જશે પ્લસ વીજભાર કયો વીજભાર આવશે પ્લસ વીજભાર અને જે પ્લસ ને માઈનસ સમજાવો તો સીધું છે ફોર્મલ ચાર્જ ગણી હું ગણી નાખવાનો ફોર્મલ ચાર્જ આ ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ ગણો તો અને હું એક નંબરનો ઓક્સિજન કહી દઉં અને બે નંબરનો ઓક્સિજન કહી દઉં બરોબર છે તમને જો ખબર ના પડે ને કદાચ કે આમાં સે પ્લસ ને માઈનસ વીજભાર તો ફોર્મલ ચાર્જ ગણી નાખવાનો હવે ફોર્મલ ચાર્જ બરાબર શું છે હવે V - LpE माइनस बॉन्डिंग पेयर इलेक्ट्रॉन डिवाइडेड बाय 2 बाय ऑक्सीजन के अंदर जैसे वैलेंस इलेक्ट्रॉन होय 6 लोन पेयर कितना है 6 है बराबर है और बॉन्डिंग पेयर बॉन्ड कितना है 1 है એટલે 2 ઇલેક્ટ્રોન એના છે અને ડિવાઇડેડ બાય 2 એટલે કે 6 - 7 થઈ છે કારણ કે 2 એકા 2 એટલે 6 ને 1 7 એટલે -1 વીજભાર આવશે બરાબર છે ફોર્મલ ચાર્જ છે એ -1 આવશે અને સેમ વસ્તુ આપણે આ ઓક્સિજન માટે કરીએ ફોર્મલ ચાર્જ બરાબર એટલે કે ભાઈ એની માટે વેલેન્સ ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 બરાબર છે વેલેન્સ ઇલેક્ટ્રોન 6 હોય લોન પેર ઇલેક્ટ્રોન 2 છે બરાબર છે બોન્ડ કેટલા છે 3 3 માં કેટલા થાય 6 બરાબર છે ડિવાઇડેડ બાય 2 6 माइनस बी छह भागा बी एट त्रण त्रण ने बे पांच छह माइनस पांच એટલે કેટલા થઈ જશે પ્લસ ફોર્મલ ચાર્જ થશે પ્લસ તો આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ ઓક્સિજન ઉપર માઇનસ 1 વીજભાર આવે છે અને આ ઓક્સિજન ઉપર આવે છે પ્લસ 2 વીજભાર જશે એ સોરી પ્લસ 1 વીજભાર જશે ઉપર આવે છે તો આ સ્ટ્રક્ચર એ જે કાર્બન ડાયોક્સાઇડ નું ગણાય આ સ્ટ્રક્ચર એ કાર્બન ડાયોક્સાઇડ માટેનું ગણાય છે બરાબર છે હવે જે મિત્રો આનાથી ઉલટોય થઈ શકતો છો ને વિદ્યાર્થી મને કહો આપણે આમે પોસિબિલિટી હતી ને કે ભાઈ આ સ્ટ્રક્ચર છે એની અંદર આ ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા એની જગ્યાએ આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા તો સ્ટ્રક્ચર જો આ રીત તો બની શકે માઇન્ડ લો એવા આ રીતે પોસિબિલિટી બની હતી કે ભાઈ આની ઉપર પ્લસ વીજભાર આવી ગયો આને ત્રણ બોન્ડ બનાવ્યા વચ્ચે કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન અહીંયા ઋણ વીજભાર અને આની ઉપર 6 ઇલેક્ટ્રોન આવી ગયા પોસિબિલિટી આ પણ બની શકે તો આપણે એમ કહી શકીએ કે આ સ્ટ્રક્ચર એ બની શકે આ એ બની શકે આનું મૂળ સ્ટ્રક્ચર તો આ હતું તે તો કે આપણે એમ કહી શકીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે એની માટે આવા ત્રણ સ્ટ્રક્ચર જે છે એ પોસિબલ છે બરોબર છે ભાઈ અને આ ત્રણ સ્ટ્રક્ચર આપણને મળ્યા છે અને આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચરો છે એને CO2 માટે ઉપરના ત્રણે બંધારણ એ CO2 માટેના સહસ્પંદન બંધારણ કહેવાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો પહેલી વાત આપણે બધા જાણીએ સહસ્પંદન બંધારણો જે છે એ અણુની સાચી સમજૂતી આપતા નથી તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ અહીં એક બે અને ત્રણ એ અણુની સાચી સમજૂતી દર્શાવતા નથી તમને કહે છે કઈ રીતેનું રીઝન આપો કારણ જણાવો તો જો કારણે આપણે કહી શકીએ કારણ શું છે કારણ બે છે એક છે સૈદ્ધાંતિક સૈદ્ધાંતિક વાત અને એક છે પ્રાયોગિક જો સૈદ્ધાંતિક વાત શું કહે છે કે ભાઈ કાર્બન અને ઓક્સિજન જો ડબલ બોન્ડ હોય કેવો હોય ડબલ બોન્ડ હોય બરાબર
तो सैद्धांतिक मुद्दों एम के डबल बॉन्ड नी बंध लंबाई 121 माइक्रोमीटर जो हम बराबर इनी आजू-बाजू मतलब एक बे अगर पाछळ होय छे बराबर छे अने कार्बन ट्रिपल बॉन्ड ऑक्सीजन नी बंध लंबाई 110 माइक्रोमीटर जो हम 110 111 माइक्रोमीटर જોવા મળે છે બરાબર છે તો આ જે વાત હતી કોની હતી કે ભાઈ એ સૈદ્ધાંતિક વાત હતી કે ભાઈ જો સ્ટ્રક્ચર આવું હોય તો અહીંયા જે છે એ ની બંધ લંબાઈ 121 માઇક્રોમીટર થાય આની અંદર તમે જુઓ કે ભાઈ એમાં ત્રિપલ બોન્ડ છે ત્રિપલ બોન્ડ ની 110 માઇક્રોમીટર ફાવી જોવે અહીંયા ત્રિપલ બોન્ડ છે એટલે અહીં 110 માઇક્રોમીટર ફાવી જોવે પણ પ્રાયોગિક પુરાવા એમ કહે છે પ્રાયોગિક કે ભાઈ કાર્બન અને ઓક્સિજન ની ના બધા જ ના બધા જ બંધની लंबा समान छे जे 115 पाइकोमीटर होय छे એનો મતલબ આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચર છે એ CO2 માટેના સાચા સ્ટ્રક્ચર નથી એની સાચી સમજૂતિ કોણ આપશે કે મે ત્રણેયનું ભેગું કરી અને એક સહસ્પંદન સંકર બંધારણ હોય જ્યાં ત્રણેયની સમજૂતી આપી શકે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે ત્રણેયના સહસ્પંદન સંકર બંધારણ જે છે એ બનાવી શકીએ છીએ પણ આપણે અહીંયા એની જરૂર પડતી નથી તો આ માહિતી હતી CO2 અણુની અને એના ફોર્મલ ચાર્જ અને એના આધારે આપણે આ સહસ્પંદન બંધારણ દોર્યું વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે એક દાખલો લેવાનો છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 4.13 તેનો જે છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે એમાં આપણને ત્રણ અણુ આપ્યા છે કે ભાઈ SO3 એટલે કે સલ્ફાઇડ NO2 અને NO3-1 આની સહસ્પંદન રચનાઓ લખવાની છે વિદ્યાર્થી મિત્રો તમને સહસ્પંદન રચનાઓ ક્યારે આવડે જ્યારે તમને લુઇસ બંધારણ આવડે તો પહેલી વેલી વસ્તુ તમને લુઇસ સ્ટ્રક્ચર આવડવા જોઈએ તો SO3 છે નું પહેલા લુઇસ સ્ટ્રક્ચર દોરીએ હવે ફટાફટ થોડીક સ્પીડ રાખશો એટલે જેથી કરીને આપણે ના સસ્પેન્શન બંધારણો પણ જોતા આવી જાય SO3 માં મધ્યસ્થ પરમાણુ કોણ બનશે વિદ્યાર્થી મિત્રો સલ્ફર ત્રણ ઓક્સિજન જે છે ના છેડે જોડાય જશે પછી પહેલા તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બનશે ભાઈ ઇલેક્ટ્રોન सल्फर અને ત્રણ ઓક્સિજન સલ્ફર ની અંદર 6 હોય અને ઓક્સિજન ની અંદર કેટલા હોય 6 6 × 6 તેરી 18 એટલે કે 24 ઇલેક્ટ્રોન થશે બરાબર છે પછી બધા વચ્ચે એક એક સિંગલ બોન્ડ બનાવી નાખવાનો ફરજિયાત બરાબર છે તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે બે ત્રણ બંધ બિના છે એક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય ટોટલ 6 ઇલેક્ટ્રોન થશે હવે લોન પેર ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા વધ્યા છે ક્યાં કે ભાઈ કુલ ઇલેક્ટ્રોનમાંથી જે છે એ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન બાદ કરી નાખીએ એટલે 24 - 6 એટલે કે 18 ઇલેક્ટ્રોન બનશે આપણે બધા જે છે છેડાના પરમાણુઓ ની અષ્ટક રચના પૂર્ણ કરીએ એટલે બધા પરમાણુઓ છે એને આપણે શું કરી દઈએ આપી દઈએ હું કે ભાઈ ઇલેક્ટ્રોન બરાબર છે એનો મતલબ આજ દિવસે આપણું લુઇસ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું નહીં હજી નથી થયું કારણ કે અહીંયા તમે સલ્ફર જોવો તો કે સલ્ફર તો 6 × 6 = 12 × 6 = 18 ઓક્સિજન ના અષ્ટક પૂરા થઈ ગયા સલ્ફર જોવો તો કે સલ્ફર માટે 2 2 4 2 6 એનો અષ્ટક પૂરો થયો નથી
તો આની માટે આપણે શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો કે આની માટે આપણે કરતા હતા કે આ જે છે એને અહીં આપણે વચ્ચે કે બે ન્યા જે છે એક ઓક્સિજન તરફથી આપણે એક દ્વિબંધની રચના કરી નાખતા હતા અને આ રીતે જે છે આપણે અષ્ટક રચના મળતી તમને કે ચાર્જ સેપરેશન ક્યાં ગયું ચાર્જ તો આપવાની અંદર તો ચાર સિમ્પલ છે કે આની અંદર પ્લસ 2 ચાર્જ આવે છે આની અંદર માઇનસ 1 ચાર્જ આવે છે આની અંદર માઇનસ 1 ચાર્જ આવે ઓવરઓલ ચાર્જ જે છે એ ડિસ્ટ્રિબ્યુટ થઈ જાય કેટલો શૂન્ય થઈ જાય છે તટસ્થ એટલે ચાર્જ ન દર્શાવીએ તો ચાર્જ બરોબર છે એ ચાર્જ દર્શાવવાની જરૂર પડતી दर्शाने આપણને સમજવામાં આસાની થઈ જાય 6 ઇલેક્ટ્રોન આની પાસે છે 6 ઇલેક્ટ્રોન આની પાસે છે આ સ્ટ્રક્ચર જે હતું એ દોર્યું હવે આ સ્ટ્રક્ચરને આમ દોરી શકું વિદ્યાર્થી મિત્રો મને કહેજો બરોબર છે કે ભાઈ અહીંયા સલ્ફર છે અહીંયા સિંગલ બોન્ડ પર નાખીએ અને 6 ઇલેક્ટ્રોન આપી દઈએ રોટેટ કરી નાખીએ ખાલી આપણે સ્ટ્રક્ચરને થોડું આમ ફેરવી નાખીએ તો આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે इलेक्ट्रॉन दर्शावा जरूरी छे આ છે તો 1 2 ને 3 આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચર એ SO3 માટેના જે છે એ સહસંબંધક બંધારણો કહેવાય છે તો આ થઈ ગયું SO3 ની વાત હવે આપણે NO2 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ લઈશું બાનો લુઈસ સ્ટ્રક્ચર પહેલા દોરવાનું છે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન બનશે છેડાના પરમાણુ કોણ બનશે ઓક્સિજન બરોબર છે કુલ સંયોજક કેટલા ઇલેક્ટ્રોન ગણો વિદ્યાર્થી મિત્રો કુલ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ને બે ઓક્સિજન નાઇટ્રોજન ની અંદર 5 હોય 6 દુને 12 કે 12 ને 5 17 ઇલેક્ટ્રોન થશે બરોબર છે હવે આપણે શું કરશું પહેલા બધા વચ્ચે જે છે સિંગલ બોન્ડ બનાવી નાખ્યું વિદ્યાર્થી મિત્રો બરોબર એટલે અહીંયા બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે બે બોન્ડ થાય એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થશે એનો મતલબ વધા કેટલા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે 70 માંથી 4 જાય એટલે 13 ઇલેક્ટ્રોન વધે બરોબર હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ છેડાના જે પરમાણુઓ છે એનો અષ્ટક પૂરું કરીએ તો અહીંયા આપણને 6 આને આપશે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ 6 આને એકા 6 આને હું આપું વિદ્યાર્થી મિત્રો જોજો 6 આને એકવા 6 આને આપ તો વિદ્યાર્થી કેટલા એક ઇલેક્ટ્રોન લીધો એક કોણ આપ વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે સાહેબ અહીંયા ઓક્સિજન નો અષ્ટક પૂરો થઈ ગયો આ બાજુના ઓક્સિજન નો અષ્ટક પૂરો થઈ ગયો આ નાઇટ્રોજન માટે કેમ થશે તો અહીંયા અપવાદ છે નાઇટ્રોજન છે એની બે મહત્તમ સંયોજકતા છે સોરી બે સંયોજકતા છે ત્રણ સંયોજકતા છે અને પાંચ ચાર છે એનો મતલબ એ વધુમાં વધુ ચાર સંયોજકતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે અહીંયા જુઓ તમે કે ભાઈ 1 2 ને 3 સંયોજકતા છે એટલે આપણે આ દ્વિબંધ છે ને અહીંયા આવશું દ્વિબંધને અહીંયા આપીએ છતાં તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો 2 4 2 6 ને 7 ઇલેક્ટ્રોન થાય તો અષ્ટકના નિયમમાં અપવાદ છે અપવાદ તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો તમે જોશો અષ્ટકના નિયમની મર્યાદા એમાં એકી સંખ્યામાં રહેલા ઇલેક્ટ્રોન એમાં અપવાદમાં NO2 રહેલો છે તો આપણે કહી શકીએ અહીં
एन मा अष्टक पूर्ण थतो नथी, अष्टक पूर्ण थतो नथी। बाकी आपने नियम पूछे आठ तो थावा जोवे वच्चे ना परमाणु मा अने आठ करता वधवा जोईए, वधे तो चाले पण घटवा जोवे नहीं, पण अपवाद तरीके जे छे ए एन ओ टू छे, एन ओ टू मा अष्टक पूर्ण थातो नथी, छता एना स्ट्रक्चर ने मान्यता मळेली छे। હવે આપણે સસ્પેન્શન બંધારણની વાત કરવાની છે। આ સ્ટ્રક્ચરની અંદર તમે જોઈ શકો છો કે મોયા દૂર પેલેલ આ સ્ટ્રક્ચર બરોબર છે, તો આ એક પેલું સ્ટ્રક્ચર છે કે વિધેયનું। હવે આપણે કામ કરી શકીએ આ ડબલ બોન્ડને અહીંયા લઈ લઈએ આ બાજુ, તો આપણને આ રીતનું સ્ટ્રક્ચર મળે છે કે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન અને સિંગલ બોન્ડ ઓક્સિજન। આપણે એમ કહી શકીએ કે ભાઈ NO2 માટે જે છે આ બે સ્ટ્રક્ચર મળે, એટલે આ બે સ્ટ્રક્ચર એ NO2 માટેના સહસ્પંદન બંધારણો છે, બરાબર છે। NO2 માટેના સહસ્પંદન બંધારણો આપણને બે મળે છે। नाइट्रोजन सिंगल बॉन्ड ऑक्सीजन, सिंगल बॉन्ड ऑक्सीजन डॉट 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 लाइन नाइट्रोजन इलेक्ट्रॉन गण शु भाई બરાબર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ગણશું આપણે, બરાબર છે। એનો મતલબ પહેલા વેલા આપણે બધા વચ્ચે એક બંધ બનાવી દેવાનો નિયમ પ્રમાણે, બરાબર। એટલે કે બે ત્રણ બંધ વિના કુલ ઇલેક્ટ્રોન 6 થયા। હવે લોન પેર ઇલેક્ટ્રોન કેટલા આવી ગયા કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન વધ્યા, મતલબ આપણે બધા ઓક્સિજન ને 6 6 ઇલેક્ટ્રોન આપવાના છે, બરાબર। બધા ઓક્સિજન ને 6 6 ઇલેક્ટ્રોન આપણે આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન છે એનો અષ્ટક પૂર્ણ થતો નથી, બરાબર છે, અથવા તો એની સંયોજકતા જે છે સંતોષાતી નથી। તો એની સંયોજકતા સંતોષાવવા માટે આપણે શું કરશું, કોઈ પણ એક ઓક્સિજન ને કહેશું કે ભાઈ તું જે છે પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ને આય, તો આની અંદર જો અષ્ટક પૂરું થઈ ગયું ને ચાર સંયોજકતા થઈ ગઈ, 1 2 3 ને ચાર સંયોજકતા અને 8 ઇલેક્ટ્રોન અષ્ટકના થઈ ગયા, તો આને કહીએ છીએ આપણે લુઈસ સ્ટ્રક્ચર, બરોબર। હવે તમને એમ થાય સાહેબ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન કઈ રીતે થાય, ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન એવું થાય કે ભાઈ નાઇટ્રોજન ઉપર જે છે ને +1 ચાર્જ આવશે, બરોબર છે, અને આ ઓક્સિજન ઉપર -1 ચાર્જ આવશે અને આ ઓક્સિજન ઉપર -1, એટલે ઓવરઓલ પરિણામી ચાર્જ તમે જોશો ને બે -1 થશે, કારણ કે આ બે ને -2 થાય ને આ +1 થાય, તો ઓવરઓલ ચાર્જ જે છે -1 થાય છે, બરોબર છે। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવો, તો અહીંયા આપણે જોઈએ તો આના આપણે સસ્પેન્શન બંધારણો દોરવાના છે, તો કે કારણ કે દોરી શકીએ કે ભાઈ નાઇટ્રોજન
डबल बॉन्ड ऑक्सीजन सिंगल बॉन्ड ऑक्सीजन सिंगल बॉन्ड ऑक्सीजन અહીંયા 6 ઇલેક્ટ્રોન છે બરાબર છે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થશે 6 ઇલેક્ટ્રોન થશે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે આ સ્ટ્રક્ચરને આપણે આવી રીતે લખવું હોય તો એ લખી શકીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો ડબલ બોન્ડ અહીંયા લખીએ બરાબર છે પછી આ સ્ટ્રક્ચરને આવી રીતે લખી શકીએ ઇલેક્ટ્રોન તમે દોરી નાખજો બરાબર છે तो અહીંયા આ જે પેલું સ્ટ્રક્ચર છે બીજું સ્ટ્રક્ચર છે અને ત્રીજું સ્ટ્રક્ચર છે ત્રણે ત્રણ સ્ટ્રક્ચર એ NO3 -1 માટેના લુઈસ ડોટ સ્ટ્રક્ચર સોરી ના સહસ્પંદન બંધારણો કહેવાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે ઉદાહરણો જોયા અને સ્વાધ્યાયનો એક દાખલો જોયો કે જે સહસ્પંદન બંધારણોની સમજૂતી આપે છે આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખશું થેન્ક યુ ઓર ભાઈ એમાં અર્પિત ભાઈ